જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવીશું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે એ બનાવશું ચોકલેટ પીનટ સ્ટાર. ચોકલેટ બાળકોને ખૂબ જ ભાવે છે, પણ સિંગદાણા થોડા ઓછા ભાવે છે. પણ મમ્મીઓને જ્યારે આવું કંઈક હેલ્ધી વસ્તુ ખવડાવી હોય તો એને કંઈક ને કંઈક વેરિએશન કરે તો જ બચ્ચાઓ આપણા ખાય છે. તો અહીંયા આપણે જે આ ખારા સિંગદાણા છે એનો ભૂકો કરી નાખ્યો છે. આ રીતે આપણે એને ક્રશ કરી નાખ્યા છે. જે ખારા સિંગદાણા છે એને આપણે આ રીતે ક્રશ કરી નાખ્યા છે. હવે આપણે એની અંદર જે બુરું સાકર છે, સાકરનો પાવડર એ નાખશું. આપણે એની અંદર પીનટ બટર નાખશું ને હવે આપણે એની અંદર બટર નાખશું ને હવે આપણે એને પ્રોપર હલાવી લઈશું. તો આપણું જે પીનટ્સ રોલનું જે આ ડો તૈયાર થઈ ગયો છે એને આ રીતે આપણે ચોપિંગ બોર્ડ યા તો આપણી કોઈ થાળી છે એની અંદર આ રીતે આપણે હાથથી જ એને પ્રેસ કરીને શેપ આપશું. ને હવે આપણે એને બચ્ચાઓ માટે બનાવી રહ્યા છે એટલે આપણે એને શેપ આપશું. તો આપણે અહીંયા એને સ્ટાર શેપ આપી રહ્યા છે. આ રીતે આપણે સ્ટાર શેપ બનાવીને પ્લેટમાં મૂકી દઈશું. આ આપણા ચોકલેટ પીનટ્સ સ્ટાર શેપમાં તૈયાર થઈ ગયા છે. થોડી વાર માટે આપણે એને ફ્રીજમાં સેટ કરવા માટે મૂકશું, કેમ કે આપણે એને ચોકલેટમાં કોટ કરવાનું છે. 10 મિનિટ માટે આપણે એને ફ્રીજમાં સેટ કરવા માટે મૂક્યું છે. ત્યાં સુધી આપણે જે આ ચોકલેટ છે એને મેલ્ટ કરી લઈશું. આપણું ચોકલેટ અહીંયા મેલ્ટ થઈ ગયું છે. હવે આપણો જે આ સ્ટાર શેપ છે એ આપણે ચોકલેટમાં ડીપ કરશું. આ રીતે આપણે એને આની પર મૂકી દઈશું. આપણું સ્ટાર્સ ચોકલેટમાં પ્રોપર ડીપ કરી લીધું છે. હવે બચ્ચાઓ માટે બનાવી રહ્યા છે એટલે થોડું આપણે એને હજુ ડેકોરેટ કરીએ. તો આ રીતે આપણી પાસે સ્પ્રિંકલર છે જેને આપણે આ સ્ટાર્સ પર નાખશું. ને હવે પાછું એને 10 મિનિટ માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દઈશું. આપણી ચોકલેટ પ્રોપર સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણે એને આ જે સ્પ્રિંકલર થોડું સરસ પ્રેઝન્ટેશન કરી નાખીએ. આ આપણું ચોકલેટ પીનટ સ્ટાર તૈયાર થઈ ગયું છે. મને જોઈને મોઢામાં પાણી આવી રહ્યું છે અને મારા છોકરાઓ જસ્ટ હમણાં ક્લાસમાંથી આવતા જ હશે તો હું આને છુપાડી દઉં. અરે હું તો ભૂલી જ ગઈ છું, આ અગર આપણી રેસીપી તમને ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.